નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળાએ આજરોજ જિલ્લા ઉપપ્રમુખ પદેથી તેમજ સભ્ય પદેથી રાજીનામું આપી તેની જાણ પ્રદેશ પ્રમુખ તેમજ જિલ્લા પ્રમુખ તેમજ પત્રકાર મિત્રોને કરેલ હતી. જાણવા મળેલ વિગતો મુજબ કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં સક્રિય રીતે કામ કરતા આવેલ હોવાનું તેમજ છેલ્લા એકાદ વર્ષથી નિષ્ક્રિય બની ગયા હોવાનું જાણવા મળેલ છે. ત્યારે આજરોજ અચાનક રાજીનામું આપી દેતા જિલ્લાના રાજકારણમાં અનેક તર્ક વિતર્ક ફેલાયેલ છે. જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી આ આગેવાન પક્ષની નીતિરીતિથી નારાજ હતા અને પાર્ટીના કોઈ જ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી. તેમની નારાજગીનું કોઈ જ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી, પણ જ્યારે તેઓનો આ બાબતે સંપર્ક કરતા જણાવેલ કે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકેની પોતાની અસરકારકતા ગુમાવી દીધેલ હોય ત્યારે કોંગ્રેસમાં હોદ્દા કે પદનું કોઈ જ મહત્વ રહેતું નથી. આ ઉપરાંત જૂથવાદ અને સગાવાદના કારણે કોંગ્રેસ નબળી પડી રહેલ છે તેમજ પાયાના સંનિષ્ઠ કાર્યકર્તાઓની અવગણના કારણે કોંગ્રેસ પક્ષે પોતાની અસરકારકતા ગુમાવી દીધેલ હોય ત્યારે તેઓએ પાર્ટી સામેની નારાજગીના કારણે આ રાજીનામું આપ્યા હોવાનું જણાવેલ છે. હું ભગુભાઈ વાળા આજરોજ કોંગ્રેસમાંથી મારું રાજીનામું આપું છું, કારણ કે કોંગ્રેસ પક્ષની નીતિ રીતિથી માત્ર હું જ નહીં ઘણા જ આગેવાનો નારાજ છે, પણ કોઈ આગેવાન અવાજ ઉઠાવતા નથી. કોંગ્રેસ પક્ષ પાસે સંગઠન જેવું કશું જ નથી. જ્યાં સંગઠન છે ત્યાં સંગઠનનું કોઈ જ મહત્ત્વ નથી. માટે સંગઠન વગર કોઈ જ પાર્ટીનું અસ્તિત્વ શક્ય નથી. આવા કારણોસર કોંગ્રેસ દિન પ્રતિદિન નબળી પડી રહી છે, જેના કારણે પાયાના કાર્યકરો તેમજ સંનિષ્ઠ આગેવાનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે, જેના કારણે કોંગ્રેસ પાર્ટીએ વિરોધ પક્ષ તરીકે પોતાની અસરકારકતા ગુમાવી દીધી છે. ત્યારે કોંગ્રેસ પક્ષમાં કોઈ પણ હોદ્દો કે પદનું કોઈ જ મહત્ત્વ રહ્યું નથી. ત્યારે હું આ પરિસ્થિતિમાં કોંગ્રેસની નીતિરીતિથી નારાજ થઈ ને હું ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ પદેથી તેમજ કોંગ્રેસના સભ્ય પદેથી મારું રાજીનામું આપું છું. તો જોતા રહો લોકસભા ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.